સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે એટલે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો એ છે ચાર નેક્સ્ટ ક્વેશ્ચન માઇનસ ત્રણ અને ચાર વચ્ચે આવતા ઘણ પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ત્યારબાદ જીરો એક બે અને ત્રણ અને ચાર તો અહીં ખાસ યાદ રાખો અહીં મને એક શબ્દ આપેલો છે કે વચ્ચે તો વચ્ચે લેખાયે તો આ ત્રણ અને છેલ્લા ચાર નીકળી જશે કારણ કે સિમ્પલ આ એક બે અને ટોટલ ત્રણ સંખ્યા વચ્ચે આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર થશે નેક્સ્ટ ક્વેશન જોઈએ એક થી સો સુધીમાં એકડા કેટલા આવે એક થી સો સુધીમાં કેટલા એકડા આવશે તો એ આવશે એકવીસ તો આમાંથી જોઈએ તો પાંચ હજાર નવ પોઈન્ટ નવ્વાણું ઓપ્શન બી અન્ય સર અન્ય સંખ્યાની સરખામણી આ સંખ્યા મોટી છે ઓકે આની અંદરથી સૌથી મોટી સંખ્યા ઓપ્શન બી બનશે નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન છે આઠસો અઠ્યાસી ગુણ્યા ચૌદ સિમ્પલ એક ગુણાકાર કરવાનો છે ઓકે તમે ગુણાકાર ડાયરેક્ટ કરશો તો ડાયરેક્ટ તમારો જવાબ મળી જશે કે બાર હજાર ચારસો બત્રીસ નેક્સ્ટ ક્વેશ્ચન જીરો પોઈન્ટ બે નો ઘન કેટલો થશે જુઓ જીરો પોઈન્ટ બે નો ઘન તો આવી રીતે કરવાનો જીરો પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ બે ગુણ્યા જીરો પોઈન્ટ બે ઘન એટલે ત્રણ વખત ગુણવાનું થશે તો જુઓ આની મોટે પણ ક્વેશ્ચન તમે કરી શકો છો અહીં મને ઘન કીધો છે તો જુઓ અહીં પોઈન્ટ કેવી રીતે નીકળવા

નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી નથી તે આપણે શોધવાનું છે તો જુઓ બે હજાર આઠ વર્ષ છે ત્યારબાદ છેલ્લે આ આપેલું છે કે ભાઈ ઓગણીસો આ પણ લીપ વર્ષ છે ચારસો ને ચાલીસ આ પણ લીપ વર્ષ છે અહીં અઢારસો અઢારસો એ લીપ વર્ષ બનતું નથી હવે લીપ વર્ષ કોને કહેવાય તો કે ભાઈ જે સંખ્યાને જે સંખ્યાના છેલ્લા બે અંકને ચાર વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને લીપ વર્ષ કહેવામાં આવે છે પરંતુ અહીં અઢારસો છે અઢારસો આપેલા છે એટલે પહેલાં બે અંકને આપણે ચાર વડે નિશેષ ભાગી શકતા નથી તો ચાર વડે ભાગવાની આપણે કોશિશ કરીએ તો આપણે ચોગું ચોગું સોળ એટલે કે બે શેષ વધશે બે શેષ વધે છે નિશેષ ભાગી શકાતી નથી તેથી અઢારસો એ લીપ પર્સ બનતું નથી નેક્સ્ટ ક્વેશ્ચન જો જાન્યુઆરી પણ તેનાથી આપણને કશું મતલબ નથી કે તે કેદી આવે તે આપણે જાણવાની જરૂર નથી કે પ્રજાસત્તાક દિવસ કેદી છે જાણવાનું શું છે અને ત્યારબાદ ઓગણીસો પંચ્યાસી એક વર્ષનો તફાવત લીધો છે તો જુઓ કે ભાઈ 1984 ના વર્ષમાં પ્રજાસત્તાક દિને રવિવાર હોય કે ભાઈ આ ચોર્યાસી ના વર્ષમાં તે કયા વાર આવે તો સિમ્પલ વર્ષ છે કે ભાઈ એક વર્ષ બદલાય ગયું તો આ રવિ જે વર્ષનો પ્રથમ દિવસ હોય અને જો તે લીપ વર્ષ હોય તો તે જ વર્ષનો તે અંતિમ દિવસ બનશે તો રવિવાર હશે પરંતુ અહીં જુઓ આ લીપ વર્ષ છે ઓગણીસો ચોર્યાસી તે લીપ વર્ષ છે અને છવ્વીસમી જાન્યુઆરી તે આવે છે એટલે છવ્વીસમી જાન્યુઆરી એટલે ફેબ્રુઆરી મહિનો પણ લેખાઈ જાય છે એટલે લીપ વર્ષનો જે દેશ દિવસ છે તે લેખાશે તેથી જુઓ આ વર્ષનો પ્રથમ દિવસ આપણે રવિવાર ગણીએ તો વર્ષનો જે અંતિમ દિવસ હોય તે થશે સોમવાર અને ત્યારબાદ ડાયરેક્ટ ઓગણીસો પંચ્યાસી ચાલુ થઈ જશે અને ઓગણીસો પંચ્યાસીમાં ડાયરેક્ટ કયો વાર આવશે ડાયરેક્ટ મંગળવાર આવશે ઓકે લીપ વર્ષ હોય તો બે વર્ષ બે દિવસ દાયક આગળ ખસી આવવાનું જો સામાન્ય વર્ષ હોય તો એક વર્ષ આગળ વધવાનું અહીં મને લીપ વર્ષ આપેલું છે એટલે હું બે વાર આગળ ખસી ગયો આપેલા વારથી બે વર્ષો બે વાર હું આગળ ખસી ગયો જો સામાન્ય વર્ષ હત તો હું એક વાર આગળ ખસીયા એટલે કે રવિ પછી સોમાં આપણો જવાબ થાત પરંતુ આપણે નહીં આ ઓગણીસો ચોર્યાસી લીપ વર્ષ આપેલું છે આપણે એટલે આપણે બે કદમ આગળ વધવું પડશે એક લીપ વર્ષના કારણે અને એક ઓગણીસો ઓગણીસો પંચ્યાસી એક વર્ષના તફાવતના કારણે ટોટલ બે કદમ આપણે આગળ વધ્યા એટલે આપણો ડાયરેક્ટ જવાબ થયો મંગળવાર

ડેટાના કોમ્યુનિકેશન માટેના શ્રેણીબદ્ધ નિયમોને શું કહેવાય છે તો તેને પ્રોટોકોલ કહેવાય નેક્સ્ટ ક્વેશ્ચન કમ્પ્યુટર નેટવર્કમાં આર એ આર પી નું પૂરું નામ જણાવો ખાસ કરીને પૂર્વ નામ કોમ્પ્યુટરમાં પૂછાતા હોય છે અને પૂછવાની શક્યતા પણ ધરાવે છે તો આર એ પી નું પૂરું નામ જણાવવાનું છે તો આર એ પી નું પૂરું નામ છે રિવર્સ એડ્રેસ રિસોલ્યુશન પ્રોટોકોલ ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન જ્યારે તમે અને ડેટા મોકલવા માટે વપરાશ કરો છો ત્યારે તમે નેટવર્કના કયા ઉચ્ચતમ લેયરનો વપરાશ કરો છો એપ્લિકેશન નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી માંથી કયું ગાઈડેડ મીડિયા નથી તો એ છે વાયરલેસ લેન નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે

જીએસટી ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે જીએસટી સહેલી નેક્સ્ટ ક્વેશ્ચન ઈમેલ એડ્રેસની શરૂઆત કોના વડે થાય છે યુઝર નેમથી નેક્સ્ટ ક્વેશ્ચન ચંદ્રકાંત શેઠે તપસ્વી સારસ્વત તપસ્વી સારસ્વત તરીકે કોને ઓળખાવ્યા છે કેકા શાસ્ત્રીને નેક્સ્ટ ક્વેશ્ચન રંગતરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ છે ખાસ આઈએમપી પ્રશ્ન રંગતરંગ ભાગ 1 થી 6 ના લેખક છે એ છે જ્યોતિન્દ્ર દવે નેક્સ્ટ ક્વેશ્ચન ઠિંગડુ વાર્તાના લેખક કોણ છે જ્યાં ઠિંગડુ નામની જે વાર્તા છે તેના લેખક છે સુરેશ જોશી નેક્સ્ટ ક્વેશ્ચન કયા કાવ્ય સ્વરૂપને દસમો વેદ કહ્યો છે દુહાને કોને તો કે દુહાને દુહાને દસમો વેદ કહ્યો છે પ્રશ્ન ઉલટી રીતે પણ પૂછાઈ ચૂક્યો છે કે ભાઈ દુહાને કયો વેદ કહ્યો છે તો દુહાને દસમો વેદ કહ્યો છે દસમો વેદ દુહાને કહ્યો છે દુહાને દસમો વેદ કહ્યો છે બંને રીતે પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન જય ભીખુ જય ભીખુ એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે જે ભીખુ નામનો જે એવોર્ડ છે તે બાલાભાઈ દેસાઈ બાલાભાઈ દેસાઈ ની માં એનાયત કરવામાં આવે છે તો આ હતા આજના ટોપ પછી સારો લાગ્યો હતો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફરીથી શું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર